શહેરમાં તહેવારોની રંગે ચંગે ઉજવણી શરૂ થઈ ગઈ છે। નવરાત્રિની ઉજવણી માટે ખેલૈયાઓનો થનગની રહ્યા છે। શહેરમાં ઠેક ઠેકાણે દુકાનો તથા ફૂટફાટા ઉપર ફેરિયાઓ દ્વારા ચણિયા ચોળી સહિતની એસેસરી સ્ટોર્સ પણ લાગી ગયા છે। નવરાત્રિના 9 દિવસની ધાર્મિક પરંપરાથી ઉજવણી કરવા માટે સુરત શહેર ગરબા ક્લાસીસો છેલ્લા 2 મહિનાથી ચાલતા થઈ ગયા છે। નવરાત્રી દરમિયાન મા અંબેને રીઝાવવા માટે યુવા પેઢી દ્વારા ટ્રેડિશનલ ડ્રેસની લઈને શૃંગારથી એસેસરીઝ ઉપરાંત અન્ય ગ્રુપથી અલગ અલગ ગરબા દોઢિયાના કંઈક અલગ કે સ્ટેપ શીખવા માટે ક્લાસીસ જોઈન કરી રહ્યા છે। BMGG ગ્રુપ જે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ચાલી રહ્યું છે તેના આયોજક શ્રી ભાવિન કડીવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું હતું કે તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે તે ફીને તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરીને બાકીની આવક દાન કરી દે છે। આ ઉપરાંત તેઓએ આજના ખેલૈયાઓને મનગમતા ગરબાના ગીતો અને પાર્કિંગની ફેસિલિટી તેમને ત્યાં સારી ઉપલબ્ધ કરાવી હોવાને કારણે તેમનો ક્લાસ બીજા કરતાં ખૂબ અલગ પડે છે। મારું નામ ઋષિ કડીવાલા છે। હું BMGG માં રમું છું અને બીજું એમ કહેવા માગું છું, અમે અહીંયા 22થી સ્ટાર્ટ કરીએ છીએ અને બહુ આગળ ઘણા બધા સ્ટેપ શીખીએ છીએ, દાંડિયા પણ અમે શીખવાડીએ છીએ। અને કયા પ્રકારની સ્ટાઇલ હોય છે, કેટલા સ્ટેપ હોય છે તે વિશે કહો। અમે 22થી સ્ટાર્ટ કરીએ છીએ અને આગળ બહુ બધા 32 છે, 26 છે, એમ કરીને આગળ જતાં બહુ બધા સ્ટેપ્સ એ શીખવાડીએ છીએ અને પછી તેમ લોકો દાંડિયા પણ શીખવાડીએ છીએ। 800-900 છોકરાઓને એક સાથે શીખવાડો છો તો ભીડ કે એનો સમયનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ જેવી રીતે બધા એક સાથે આવે તો બધાને એક સાથે જ સર્કલમાં અમે લોકો શીખવાડી દઈએ છીએ બધું, કોઈ જ્યારે પણ આવે ત્યારે પણ એટલે આટલા બધા છોકરા એક સાથે હોય છે તો એ આ અહીંયા આગળ આપણા હોલમાં આવી શકે છે ખરું? હા, ઇઝીલી આવી જાય છે આ હોલમાં। નવા જનરેશનને આપ શું સંદેશ આપવા માંગો છો? આપણે આ જૂનું ટ્રેડિશન છે તો આને આગળ લઈ જવું જોઈએ અને આ ગરબાની જે મજા છે પહેલાંથી એવી જ મજા આગળ પણ ચાલતી રહી, એના માટે આપણે રમવું જોઈએ આ બધું। BMGGમાં આપણે બીજા ક્લાસીસો કરતાં શું 9-4 મહિના દરમિયાન કરતા હોઈએ છીએ? અહીંયા બધા ડેઝ સેલિબ્રેટ થાય છે, બધા તહેવારો સેલિબ્રેટ થાય છે, જન્માષ્ટમી આવે, પછી ટીચર્સ ડે આવે, 15th ઓગસ્ટ આવે, બધું સેલિબ્રેટ અહીંયા થતું હોય છે ને બધા જ આ 4 મહિનામાં આવતા બધા જ તહેવારને અહીંયા ખૂબ સારી રીતે એન્જોયમેન્ટ રીતે સેલિબ્રેટ કરીએ છીએ। આમ અમી ભાવિન કડીવાલા છે, હું BMGG ક્લાસની ઓનર છું। અમે આ ક્લાસ ઘણા વર્ષોથી લગભગ 20-22 વર્ષથી ચલાવીએ છીએ। ગરબા ગ્રુપ ચલાવવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે? ગરબા ગ્રુપ ચલાવવા પાછળનો મુખ્ય હેતુ છે નવા ટેલેન્ટ, કે જે લોકો નવા ટેલેન્ટ બહાર આવે, કે જે લોકો કશું કરવા માટે ઉત્સુક હોય પણ કદાચ ફેમિલી બેકગ્રાઉન્ડ કે વોટેવર કશાથી એ લોકો કરી નહીં શકતા હોય, તો આપણે એ લોકોને સપોર્ટ કરીએ અને એ લોકો ઉભરાઈને બહાર આવે અને આગળ પોતાનું કંઈક આગળ કરી શકે, ભવિષ્ય બનાવી શકે, બસ આ જ હેતુ છે। આપણે લગભગ દર વર્ષે કેટલા છોકરાઓને આપણે આની અંદર શીખવાડવાનું આયોજન કરતા હોઈએ? અમારા અહીંયા લગભગ દર વર્ષે 800-900 સ્ટુડન્ટ્સ આવે છે। આજે જે રેડ ડે નું આયોજન કર્યું છે, આજે રેડ પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે? આજે રેડ ડે છે, આજે દિવાસો, કે ગુજરાતીમાં આજે દિવાસો કહેવાય, દિવાસો એટલે 100 તહેવારોનો એક તહેવાર કહેવાય અને આજથી તહેવારોનો શુભ શરૂઆત થાય છે અને રેડ કલર એક સારું પ્રતીક, એનાથી શુભ બધું થાય છે। તહેવારોમાં જનરલી આપણે રેડ કલર યુઝ કરતા હોય એટલે આજે રેડ કલરનો રેડ ડે અમે રાખ્યો છે। ગરબા આટલા વહેલા શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ શું? ગરબા આટલા વહેલા શરૂ કરવા માટે 4 મહિના લોકો પ્રેક્ટિસ કરે, પોતાનો સ્ટેમિનાર વધારે, બસ એ જ હેતુ છે કે આવે, એન્જોય કરે અને જાય। શું કહેવા માંગશો જે હજુ છોકરાઓ આપણા ગ્રુપમાં જોડાયા નથી અથવા નથી શીખી શક્યા, તેઓને શું કહેશો? એ લોકોને એટલું જ કહેશું કે ચાલો હવે જલ્દી જોડાઓ, જલ્દી જલ્દી આવો અને નવા નવા સ્ટેપ શીખીને આ વખતે નવરાત્રિમાં ખૂબ એન્જોય કરવું છે। સો મારું નામ કૃણાલ માલી છે। હું અહીંયા BMGGમાં છેલ્લા લગભગ 9 વર્ષથી હું ટીચિંગ કરાવું છું અને BMGG ઓલમોસ્ટ છેલ્લા 22 વર્ષથી સુરતમાં ગરબા ક્લાસીસ ચલાવે છે। સો મેજરલી અમારે ત્યાં અમારી તમે કહી શકો કે સુપિરિયરિટી એ છે કે ભાઈ અમે લોકો છેલ્લા 22 વર્ષથી એવરી યર અમારે એવું હોય છે કે જ્યારે નવરાત્રિમાં અમે લોકો અમારું આખું ગ્રુપ બહાર લઈને રમવા જતા હોઈએ, સો એવરી ટાઈમ અમે એક નવો સ્ટેપ્સ ક્રિએટ કરીને જતા હોઈએ છીએ કે જેથી કરીને રમવાવાળા દરેક ખેલૈયાઓને ખૂબ મજા આવે અને દર વર્ષે એ લોકોને રહે કે નહીં આ વખતે અમારે BMGGમાં
જવું છે તો એટલા માટે જવું છે કે અમે એનાથી કંઈક નવી વસ્તુ શીખીએ. સો અમે લોકો અમારો આ ક્લાસની અંદર જે જનરલી અમારું મ્યુઝિક પણ જે ચાલે છે એ બી અમે જાતે પ્રોડ્યુસ કરીને અમે લોકો એવરી યર નવું મ્યુઝિક પણ જાતે ક્રિએટ કરીએ છીએ, નવા સ્ટેપ્સ જાતે ક્રિએટ કરીએ છીએ. જનરલી 22ના બેઝિક સ્ટેપ્સથી લઈને અમે નિયર અબાઉટ 100-122 સ્ટેપ્સ સુધીના સ્ટેપ્સ નવા નવા શીખવીએ છીએ. તે પ્લસ દાંડિયામાં બી અમે એવરી યર નવો સ્ટેપ્સ બનાવીને લોકોને શીખવીએ છીએ. સો બેઝિકલી એટલા માટે જ એવરી યર અમારે ત્યાં 800-900 છોકરાઓ આવે છે અને દર વખતે એ લોકો ખૂબ જ હેપી થઈને જાય છે. બીજા કરતાં આપણે સ્ટેપ્સમાં શું નવીનતા આપણે છે? સર સ્ટેપ્સમાં એટલે જનરલી કેવું છે કે મેં જેમ તમને કીધું કે 22 લઈ લો, 26 લઈ લો યા 32 લઈ લો, તો એ વર્ષોથી ચાલનારા સ્ટેપ્સ છે જે દરેક જગ્યાએ રમાય છે. બટ આપણે ત્યાં નવું એ છે કે અમે લોકો દર વર્ષે કંઈક ને કંઈક નવું, અને નવું એટલે એવું કે જેની અંદર આ બધી વસ્તુની કોઈ લિંક પણ નથી હોતી. જનરલી અગર અમે 100 સ્ટેપ્સ લઈ ગયા હોય ને તો 100-100 સ્ટેપ્સ કંઈક નવા જ હોય. તે પ્લસ દાંડિયા છે જે દરેકે દરેક ક્લાસીસ નથી શીખવતું, જે અમારે ત્યાંની સ્પેશિયાલિટી કે અમે દાંડિયા બી શીખવું. મિલેનિયમ ગરબા ગ્રુપમાં મેઇન ઓનર તરીકે ભાવિનભાઈ કઢીવાલા બોલું છું, અને હું આ વર્ષોથી છેલ્લા 18-20 વર્ષથી હું આ સંસ્થા ચલાવું છું. અને આ સંસ્થા ચલાવવાનો મુખ્ય ઉદ્દેશ આપણી ગુજરાતી સંસ્કૃતિ જે ગરબા કહેવાય એ ચલાવવા માટે એને આગળ વધારવા માગું છું, કે જેથી આપણી સંસ્કૃતિ આખી દુનિયા એને જોઈ શકે અને એને માણી પણ શકે, અને શું છે ગરબા અને ગુજરાતની સંસ્કૃતિ એ એક ગરબાના માધ્યમ હસ્તક જ એને જોઈ શકાય છે. બીજું અમારે ત્યાં અમે સારી રીતે બધા હેન્ડ્સ મૂવમેન્ટ શીખવીએ છીએ, બરોડા સ્ટાઇલ, રાજકોટ સ્ટાઇલ, આ તે બધી રીતના અમે લોકો અહીંયા ગરબા શીખવીએ છીએ. બીજા ક્લાસીસ કરતાં આપણે અલગ કેવી રીતે છીએ? બીજા ક્લાસીસ કરતાં અમે અલગ એટલા માટે કે સૌથી પહેલામાં પહેલું કે ક્લાસમાં જે અમે લોકો બધી ફેસિલિટીઓ આપીએ છીએ, સારામાં સારી પ્રાચીન બધા સોંગવાળી સીડીઓ અમે જાતે તૈયાર કરાવીએ છીએ. બીજું પાર્કિંગની ફેસિલિટી પૂરેપૂરી આપીએ છીએ. અને બીજું સ્પેશિયલી દરેકે દરેક મેમ્બરને એવું નથી લાગવા દેતા કે અમને અહીંયા શીખવામાં નથી, દરેકે દરેક મેમ્બરને એવું લાગે છે કે અમારા પર પૂરેપૂરું ધ્યાન આપે છે. ગરબાનો સમય આવી ગયો છે, સરસાણાનું ટેન્ડર પણ ખુલી ગયું છે, નવા જનરેશનને આપ શું સંદેશ પાઠવો છો? નવા જનરેશનને બસ એટલું જ કહેવું કે દરેક જણે આ ગરબામાંના આયોજનમાં જોડાવું, જેથી કરીને આપણે આપણી ગુજરાતની સંસ્કૃતિ વધારેમાં વધારે લોકોને બતાવી શકીએ આપણે.